Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. डॉक्टर ऋतु हितेंद्र कुमार शाह हूँ एक नेचुरोपैथी और योगिक डॉक्टर छू अमारी डिग्री बी एन वाय एस कहवाय छे आजना जमाना में नेचुरोपैथी बहु बधा लोकोने खबर नथी कि नेचुरोपैथी ए शू छे तो हूँ तमने नेचुरोपैथी की बेसिक व्याख्या कहूँ कि नेचुरोपैथी एटले दवा वगरनी एवी सारवार के जे तमारी शारीरिक मानसिक ने मानसिक जे डिसीज छे के मतलब जे रोगो थई रह्या छे शारीरिक अने मानसिक तणावना लीधे એને દૂર કરવામાં તમે દવા વગર તમારા ઘરગથ્થુ ના લીધે અને પાંચ તત્વ જે આપણી આસપાસ રહેલા છે કે પૃથ્વી છે, અગ્નિ છે, જળ છે, વાયુ છે, એ બધાનો ઉપયોગ કરીને તમે કેવી રીતના પોતાના જ ડિસીઝને, પોતાના જ રોગોને તમે સાજા કરી શકો છો કોઈ પણ જાતની દવા વગર. જેમ કે આપણે જાણીએ છીએ કે એલોપેથી દવાઓ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એની લાંબા ગાળે બહુ બધી સાઈડ ઇફેક્ટ છે, કે જ્યારે નેચરોપેથીમાં અમે એવા નેચરલ વસ્તુઓને કે એવી નેચરલ ટ્રીટમેન્ટ્સ આપીએ છીએ કે જેના લીધે તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને તમે બહુ જ સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો. નેચરોપેથીનું આજના મતલબ આ ભાગદોડવાળી લાઇફસ્ટાઈલમાં, સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઈલમાં બહુ જ સારું રિઝલ્ટ છે, બહુ સારો ઉપયોગ છે. તમે એકવાર કોઈ બી નેચરોપેથી સેન્ટર અને યોગા સેન્ટરમાં વિઝિટ કરો એવી હું તમને રિક્વેસ્ટ કરું છું કે જેથી તમને ખબર પડે કે નેચરોપેથી શું છે અને એનું કેટલું બેનિફિટ છે તમારી રેગ્યુલર લાઈફમાં. થેન્ક યુ. Thank you.
નામ ડૉક્ટર ડોલી બાઈસ. મેં BMYS કરેલું છે. હું એઝ એ મેડિકલ ઓફિસર રાંધેજા ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 8-9 વર્ષથી કામ કરી રહી છું. ગુજરાત વિદ્યાપીઠમાં જે બજાજ નેચરલ સેન્ટર આવેલું છે એમાં 22 બેડની હોસ્પિટલ છે, જેમાં આપણે પેશન્ટને 10-15 દિવસ રાખીએ છીએ. આમાં બધી જાતના રોગોનું નિદાન કરવામાં આવે છે, એ પણ દવા વગર. હવે કયા કયા રોગો? તો જેમ કે આર્થરાઇટિસ, BP, ડાયાબિટીસ, સાયટિકા જેવા અનેક રોગો જેને આપણે મૂળમાંથી એનો નિકાલ કરીએ છીએ, અને એમાં પંચમહાભૂતથી બનેલી સારવારનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે મળવાર, હાઇડ્રોથેરાપી, કલર થેરાપી, મેગ્નેટ થેરાપી જેવી અનેક સારવારો આપણે કરીએ છીએ. વધુ માહિતી માટે તમે કોન્ટેક કરી શકો. આપણે આજે એક એવી પદ્ધતિ વિશે વાત કરવી છે કે જેનાથી આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય પાછું અતું એવું થાય, સ્વસ્થ થઈ જાય. એના માટે કોરોના કાળ દરમિયાન જે આપણે ભય ઘૂસી ગયો કે ભાઈ આપણે એલોપેથી દવાઓ વધારે પડતા ડોઝ આપણને આપે તો આપણા શરીરની અંદર ખૂબ જ આડ અસર કરતી હોય છે, નવા નવા પ્રોબ્લેમ્સ ઊભા કરતા હોય છે. અને ખાવાની પદ્ધતિ આપણી જે છે એ આપણી ફાસ્ટફૂડ અને તૈલી પદાર્થો ઉપર વધારે આપણું જોર હોવાને કારણે આપણે ચોખ્ખું ઘીથી વંચિત થતા જઈએ છીએ, અને જે શરીરની અંદર ઓઇલિંગ થવું જોઈએ એ નથી થતું. અનબેલેન્સ ખાવાને કારણે ઘણા બધા રોગને આપણે આમંત્રણ આપીએ છીએ. તો એમાંથી બહાર નીકળવા શું કરવું? એના માટે હું ગુજરાત વિદ્યાપીઠનો સેન્ટર રાંધેજા ગયો. ત્યાં ગાડી 10 દિવસ રહ્યો, ત્યાંનું બધું જાણ્યું, મેં ટ્રીટમેન્ટ લીધી. તો નેચરોપેથી એક એવી પદ્ધતિ છે કે જે કોઈ પણ પ્રકારની દવા વગર, આયુર્વેદ પણ દવા આપે છે, જ્યારે નેચરોપેથીમાં કોઈ પણ પ્રકારની દવા નથી, અને આપણા શરીરને નિરોગી બનાવે છે. તો એ કેવી રીતે? તો આપણે સમજીએ કે ભાઈ આપણું શરીર જે છે પંચતત્વ દ્વારા બનેલું છે. હવે એ પંચતત્વમાં કોઈ પણ કારણસર આપણી જીવન પદ્ધતિમાં કોઈ પ્રોબ્લેમને કારણે કે અનબેલેન્સ થતું હોય, જ્યારે કોઈ બી તત્વમાં અનબેલેન્સ થાય ત્યારે આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારના રોગ ઘૂસતા હોય છે. ધારો કે આકાશ છે, આકાશ તત્વ છે એ વાયુ તત્વ છે, તો વાયુ તત્વ આપણા શરીરની અંદર વધે અથવા ઘટે તો તરત જ આપણા શરીરના સાંધા પકડાય છે, ક્યાંક ને ક્યાંક દુખાવો ચાલુ થઈ જાય છે. તો આવા ઘણા બધા રોગો તેઓ મૂળમાંથી મટાડે છે. તો એની ટ્રીટમેન્ટ કેવી હોય છે કે ભાઈ જે તત્વમાં તમને તકલીફ થઈ છે એ તત્વ દ્વારા જ એવા એ થેરાપી આપે છે, અને એની અંદરથી બેલેન્સ કરી આપણા શરીરની અંદર 5-5 તત્વોનું બેલેન્સ કરી અને રોગ ભગાડે છે. ઓટોમેટિક જ બેલેન્સ થતાં આપણા શરીરમાંથી રોગ નીકળી જતા હોય છે અને આપણે સ્વસ્થ થતા હોય છે. તો મારી એક આપને અરજ છે કે તમે નજીકના આ પંચતત્વ અરે નેચરોપેથી સેન્ટરની અંદર એ લોકોના યોગ પણ ચાલતા હોય છે, યોગ થેરાપી પણ છે, તો ત્યાં આગળ મુલાકાત લો. આયુર્વેદ સેન્ટરો પણ છે, ત્યાં મુલાકાત લો, અને એલોપેથીથી બહાર નીકળી અને તમારા શરીરને સ્વસ્થ બનાવવા માટે તમે જાગૃત થાઓ, અને ત્યાં આગળ જઈ અને તમે જુઓ કે ત્યાં આગળ કઈ રીતે કઈ પદ્ધતિથી એ લોકો રોગ ને બહાર કાઢે છે અને એને સ્વીકારો. જય હિન્દ.